એવિડન્સમાં શું દેવી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukhnagar, Khar Road, Gandhinagar. જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપરની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ. અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્કવેર યાર્ડ, 600 સ્કવેર યાર્ડ અને 1000 સ્કવેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક. તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 સરળ માસિક હપ્તેથી, અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ. તો આજે જ ફોન કરો. મુક્તિ દિવસ છે દમણ દીવ નો. આ મુક્તિ દિન ના પ્રસંગે દીવ 3 દિવસ નો દીવ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. 19 ડિસેમ્બરે મ્યુઝિકલ નાઇટ છે. મ્યુઝિકલ નાઇટમાં રેહાન ખાન અને સોનિકા શર્મા, જે પ્લેબેક સિંગર છે, એ લોકો આવીને લોકોનું મનોરંજન કરશે. 20 તારીખે લાફ્ટર ચેલેન્જના જે કલાકારો છે એ લોકો આવશે અને એ લોકો મનોરંજન કરશે. અને 21 તારીખે લોક ડાયરો યોજવામાં આવશે, જેમાં જિજ્ઞેશ કવિરાજ અને એમનું ગ્રુપ છે એ લોકો આવી અને લોકોનું મનોરંજન કરશે. પશ્ચિમ ભારતના અરબી સમુદ્રના કિનારે તરંગોમાં રહેલાતું સુમધુર સંગીત અને ઊંચા ઊંચા તાળ, ભૂકા અને નાળિયેરના ઝાડ સાથે વાતો કરી પસાર થતી માદક લહેરોમાં દીવનું સૌંદર્ય પણ દીવાનું બની જાય છે. એકબીજામાં સમાય જતા મોજા અને અરસપરસ મસ્તી કરતી લહેરોમાં ખોવાઈ જવાની મજા માત્ર દીવમાં જ વળે છે. 19 ડિસેમ્બરના રોજ ગોવા, દમણ, દીવ પોર્ટુગલ શાસનમાંથી આઝાદ થયેલ છે અને આ આઝાદીના પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસ સુધી દીવની પ્રજાજનો તેમજ બહારથી આવેલ ટુરિસ્ટો સાથે ઉજવવામાં આવશે. જે બાબતે દીવના પ્રશાસન સાથે મીટિંગ યોજીને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, તેમજ આ વર્ષે દીવ મુક્તિ દિનના સંપૂર્ણ કાર્યક્રમમાં દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશજી સોલંકી, આવનારા 19 ડિસેમ્બરના દિવસે અમે 55મી અમારી આઝાદીનો દિવસ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે દીવ પ્રશાસન અને દીવ નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા અમે આ જે પ્રોગ્રામનું છે એનું અમે બહુ જ ખૂબ ધામધૂમથી ઉજવીએ તેવી તૈયારી સાથે અમારી તૈયારી છે. એના માટે 19 ડિસેમ્બરના સવારે કલેક્ટર દ્વારા જે છે ફ્લેગ હોસ્ટિંગ થશે, ત્યારબાદ મનોરંજન બધા કાર્યક્રમો છે,
અને સાંજે દર વર્ષની પેઠે અમે સાંજના જે છે આતશબાજી દ્વારા જે છે એ અમારું આઝાદીનું જશ્ન જે છે એ રાતના 9 વાગ્યાથી ચાલુ થશે, તકરીબન 11 વાગ્યાનો પ્રોગ્રામ પૂરો થશે. એમ 3 દિવસ 19, 20 અને 21 એમ 3 દિવસનો પ્રોગ્રામ જે છે એ દીવ કોમ્પ્લેક્સમાં જ અમે પદ્મભૂષણ જે ગ્રાઉન્ડ છે ત્યાં કરવામાં આવ્યું છે. અને 22 તારીખે અમે લોકોએ જે છે એ ફૂડ ફેસ્ટિવલનો પ્રોગ્રામ રાખ્યો છે. 19 તારીખે જે છે એ જે છે એ બધા સેલિબ્રિટી આવશે અને મેગા ઇવેન્ટ છે. 2nd દિવસ ડાયરો છે અને 3rd દિવસે જે છે એ ફરી મેગા ઇવેન્ટ કોઈ સેલિબ્રિટી દ્વારા જે છે ત્યારે નામ ડિક્લેર નથી કર્યા, પછી અમે કરવા જઈ રહ્યા છે. આ સાથે સાથે ગોગલામાં આનંદ મેરોનું જે આયોજન જે છે એ 31st સુધી રહેશે. ગોગલા અને દીવ જેટી ઉપર છે એક બેન્ડ સ્ટેશન બનાવ્યું કે ટુરિસ્ટો જે છે એ પોતે ત્યાં બેન્ડ સ્ટેન્ડ ઉપર આવી અને સિંગિંગ અને પોતાની ફેમિલી સાથે ત્યાં ખાવા પીવાની બેઠક રાખવામાં આવી છે. આ અમારા પ્રોગ્રામની રૂપરેખા છે. સાથે સાથે ટુરિસ્ટો જે આવશે તો એને શું વ્યવસ્થા આપવી તેના માટે પ્રશાસક સાહેબ અને અમારા કલેક્ટર સાહેબ અને અમે સાથે મીટિંગ જોઈન્ટલી મીટિંગ કરી અને ટુરિસ્ટોને કોઈ અગવડતા મળે ન પડે એના માટે પાર્કિંગની વ્યવસ્થા, હોટેલ્સમાં વ્યાજબી દરે એમને રૂમ મળે, કોઈ જાતની હેરાનગતિ ન થાય, પોલીસ દ્વારા જે છે એને જે બહારથી ફરવા આવ્યા છે સેલાની તેને આપણા મહેમાન સમજી અને એની સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવી પૂરતી તાકીદ અમારા તરફથી કરી દેવામાં આવી. ભક્તિની શક્તિ સાથે દરિયાઈ મહેમાનના શોખીનો માટે ડિજિટલ વાનગીઓ પણ મોજુદ છે. પોર્ટુગીઝના વારસાનું પ્રતિક નિર્માણ માતા સેન્ટ પોલ ચર્ચ દીવની ફરતે બાંધર મજબૂત કિલ્લાની દિવાલો તેમજ કેદીઓ માટે દરિયામાં બનાવેલી પાણી કોઠાની જેલ આજે પણ જુલમની યાદ અપાવે છે. પાંડવોએ 11 લાખ સિદ્ધિની મુલાકાત દરમિયાન પૂજા માટે બનાવેલ 5 શિવલિંગો દ્વારા સ્થાપિત જોગેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન ઇતિહાસનો સાક્ષી છે. પુરાણકાળમાં આ પ્રદેશ જલંધર ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું. જલંધર નામના પરાક્રમી અસુર રાજાની નગરી કહેવાતી હતી. દેવતાઓના જલંધર રાક્ષસ નામ ત્રાસમાંથી છોડાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી જલંધરનો વધ કર્યો હતો અને જે જગ્યાએ જલંધરનું મસ્તક પડ્યું હતું તે જગ્યાએ જલંધરનું મંદિર પણ હયાત છે. ઈસવીસન 1487 થી 1495 સુધી પોર્ટુગીઝોએ ભારતમાં પ્રવેશ માટે સમુદ્ર માર્ગ શોધવાના પ્રયાસો કર્યા હતા અને છેવટે ઈસવીસન 1496માં ભારતનો માર્ગ શોધવા પોર્ટુગીઝ સફળ રહ્યા હતા. પોર્ટુગીઝોએ પશ્ચિમ ભારતના મોટાભાગના મહત્વના બંદરો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું અને બંદરો દ્વારા વેપાર પણ શરૂ કર્યો હતો. ઈસવીસન 1510માં આસપાસના આગુટકર નાના ગવર્નરના કબજામાં ગોવા હતું. પોર્ટુગીઝો પોતાના વેપાર સાથે ઉત્તમ પક્ષાનું બંદર હોય એવા બંદરનો કબજો મેળવવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. જે મુજબ ઈસવીસન 1531માં પોર્ટુગીઝોએ સરદાર તુંદ ગુનિયાને દીવ કબજે કરવા માટે દીવથી 24 માઇલ દૂર આજના ગુજરાતના અમરેલી જિલ્લાના શિયાળબેટ અને જુનાગઢ જિલ્લામાં પોતાની છાવણી જમાવી હતી. એ સમય દરમિયાન દીવ ગુજરાતનો સુલતાન બહાદુર શાહ ઝફરના રાજ્યનો કિસ્સો હતો. સુલતાન બહાદુર શાહના ભત્રીજા સુલતાન મોહમ્મદે પોર્ટુગીઝોના કિલ્લા પર આક્રમણ કર્યું પરંતુ તેમાં તેઓ સફળ ન થયા અને સત્તાવાર રીતે દીવમાં પોર્ટુગીઝોએ પોતાનું શાસન સ્થાપ્યું. ઈસવીસન 1961ની 18મી નવેમ્બર પોર્ટુગીઝો ઉપર ભારતીય સેનાએ હુમલો કરીને ઈસવીસન 1961ની 19મી ડિસેમ્બરના રોજ પોર્ટુગીઝે ભારતીય સૈન્યને દીવ દમણ અને ગોવાનો કબજો સોંપ્યો હતો. એ સમયમાં શહીદ થયેલા શહીદોમાં મોટાભાગના મારવાડ રેજિમેન્ટના સૈનિકો હતા જેમાં શિવપાલસિંહ, માલવસિંહ, શ્યામ બિહારસિંહ, ઉમેદસિંહ, માધવસિંહ તથા હુકમસિંહના 20મી બટાલિયન રાજપૂત રેજિમેન્ટે 18મી ડિસેમ્બર 1961 ઓપરેશન વિજય દ્વારા દીવના ટાપુ પર હુમલો કરીને આઝાદી અપાવીને દીવને સ્વતંત્ર કર્યું હતું. જે શહીદોના સ્મારક આજે પણ દીવ કલેક્ટર કચેરીની સામે રાખેલ છે. 1962માં દીવ આઝાદ થયું. દીવ જ્યારે આઝાદ થયા પછી દર વર્ષે આ 19મી ડિસેમ્બરને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દીવ મુક્તિ દિન પાછળ ઘણા બધા ક્રાંતિકારી લોકોના કામ છે અને અત્યારે માફ કરજો મારે યાદ કરવા પડે નાસરને. સુએજની નહેરમાં નાસર હતા, એમને પણ દીવ મુક્તિ દિનમાં સારો એવો ફાળો આપેલો. શું કામ કે જો નાસરે પોર્ટુગીઝની બોટોને રોકી ન હોત તો આપણે મુક્ત હજી ન થઈ શક્યા હોત, કારણ કે એમની પાસે એવા અદ્યતન સાધનો હતા. અને આના માટે 1985-86માં મેં ડોક્યુમેન્ટરી બનાવી અને મૂકેલું અને એ ડોક્યુમેન્ટરી બંદર ચોકની અંદર બધાને દેખાડ્યું, કારણ કે એ વખતે ક્યાં આટલી બધી ક્રાંતિ થઈ નહોતી. સામાજિક રીતે, આર્થિક રીતે પ્રજા ખૂબ અત્યારે સુખી છે. પોર્ટુગીઝ સરકારની વિશિષ્ટતા એ હતી કે માનો કે ભાવનગર વેજીટેબલમાં જે ઘી તૈયાર થાય એ વાયા હોંગકોંગ થઈને અહીંયા આવે તો પણ એ મૂકી દે, ભાઈ આમાંથી દરેકે આટલું લેવાનું છે, એમાં કોઈ વધારે ન લે.
અને એ નીતિથી પ્રજાજીતિથી આજની તારીખે દીવ 19 ડિસેમ્બરને અમે એટલી ભવ્ય રીતે ઉજવીએ છીએ, એની એટલી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. 5-10 દિવસનો કાર્યક્રમ હોય, એની અંદર લોકડાયરા, લોક સંસ્કૃતિ, અનેક પ્રકારની રેસ, દોરડા કૂદ, મહેંદી હરીફાઈ, તરણ સ્પર્ધાઓ, બોટની સ્પર્ધાઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો થાય છે. 19 ડિસેમ્બરના રોજ દીવ જિલ્લા કલેક્ટર, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, દીવ હોટલ એસોસિએશન સહિતનું તંત્ર અને દીવની જનતા આ શહીદોના સ્મારકે પુષ્પાંજલિ અને સલામી આપી દીવ મુક્તિ દિનનો તરંગો લહેરાવે છે. ત્યારબાદ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજી લોકો ઉજવણી કરે છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. પ્રાંતિજમાં ઇલેક્ટ્રોનિકની દુકાને આગ લાગતા દુકાનમાં રહેલ બધો માલસામાન બળીને ખાક થઈ જતા લાખોનું થયું નુકસાન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દુકાનમાં રહેલ લાઇટ ફિટિંગનું બધું માલસામાન બળીને સ્વાહ થઈ ગયો. વિશેષ વિગત અનુસાર, પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગોપીનાથ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ જય અંબેસર ઇલેક્ટ્રોનિકની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જયારે પ્રાંતિજ ફાયર ફાઈટરને આગના સમાચાર મળતા તાત્કાલિક મુકેશભાઈ, ગોપાલભાઈ સહિત ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચાલુ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પણ આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં દુકાનમાં રહેલ બધું માલસામાન આગમાં સ્વાહ થઈ ગયો હતો અને આગના કારણે દુકાન માલિકને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ સંજય રાવલ સાથે, એબીસી ન્યૂઝ, પ્રાંતિજ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ જાહેર થયેલ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ જાહેર થયેલ અને સર્વાનુમતે સમજણથી સરપંચ અને સભ્યોની વરણી કરાઈ. વિશેષ વિગત અનુસાર, ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જયારે જે તે વિસ્તારના જવાબદાર નેતાની જહેમતથી ઘણા વિસ્તારોમાં સમરસ જાહેર થયેલ છે. એવો જ એક ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર માસ પણ કિસ્સો બન્યો છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજની બહોળી વસ્તી વચ્ચે સમરસ ચૂંટણી જાહેર થયેલ છે. નવા બંદર ગ્રામ પંચાયતમાં 16,000 જેટલી વસ્તી આવેલ છે, જેમાં આ ચૂંટણીમાં 10,000 જેટલું મતદાન થયેલ, તેમાં 4,000 મુસ્લિમ સમાજ અને 6,000 હિન્દુ સમાજનું મતદાન થયેલ. ત્યારે ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી આ ગ્રામ પંચાયતની ચૂંટણીને સમરસ બનાવવાની સફળતા મળી છે. અને નવા બંદર ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના એકતા અનું આજે ઉદાહરણ આજે આખા ગુજરાત રાજ્યના માં જાય છે. અને નવા બંદરના ગામ લોકોએ મને વિશ્વાસ મૂક્યો છે અને નવા બંદરની જટી આજે તૂટી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મને વચન આપ્યું છે કે અમે આ જટી મંજૂર કરી છે અને થોડા ટાઈમમાં એનું ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થશે. નવા બંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 16 વોર્ડમાં 10,000નું મતદાન થયેલ છે, જેમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના મતો વચ્ચે આ ચૂંટણીને સમરસ બનાવવામાં હરિભાઈ સોલંકીનો મોટો ફાળો છે. આગામી સમયમાં તેમને સાથે રાખી આ વિસ્તારના વિકાસના કામોને અમે વેગ આપીશું તેવું નવા બંદરના સરપંચ સોમવારભાઈ માંડાણી જણાવ્યું હતું. નવા બંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે અમારા નવા બંદરમાં 16 વોર્ડ અને 10,900નું મતદાન છે અને 15,000 વસ્તી છે, એમાં 4,000 મુસ્લિમ વિસ્તાર મુસ્લિમ વસ્તી છે અને 6,000 હિન્દુ મુસ્લિમ વસ્તી છે. તો નવા બંદરની જે અત્યારે અગાઉની જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હરિભાઈ સોલંકી અને બહુમતીથી અમે આ જીતાડી અને નવા બંદરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટામાં મોટો જિલ્લા પંચાયતના પ્રમુખના ફાળેથી અમારા ગામમાં હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રમાણનો આગળ વધારી અને સમરસ કરી અને નવા બંદર પંચાયતના સરપંચ તરીકે મને નિમણૂક કરેલા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચ વતી અને ગામનો સૌ વિકાસનું પ્રમાણ આગળ વધારીએ અને ગામમાં જે જે પ્રશ્ન છે એક જટીના પ્રશ્ન છે, રોડ રસ્તા છે, લાઇટના પ્રશ્ન છે, પાણીના પ્રશ્ન છે, સાથે મળીને અમે વિકાસ કરીએ એવી અમારી માંગણી. નવા બંદર ગ્રામ પંચાયતમાં મુસ્લિમ સમાજનું 4,000 જેટલું મતદાન થયેલ છે અને છતાં પણ કોઈ વધુની અપેક્ષાઓ રાખ્યા વગર હિન્દુ મુસ્લિમ સમાજમાં કાયમી ભાઈચારો રહે તે માટે સાથે મળીને સરપંચ તથા સભ્યોની વરણી કરેલ છે. ત્યારે વાત કરીએ તો ચૂંટણી તો દરેક વિસ્તારોમાં થાય છે, પરંતુ આગેવાનોનું માન જળવાય અને હિન્દુ મુસ્લિમ સમાજ સાથે રહીને નિર્ણય કરાતો હોય તે ગીર સોમનાથ જિલ્લાનું નવા બંદર ગામ છે. અને નવા બંદર ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઈ સોલંકીની મહેનતથી આજે આ પરિણામ મળેલ છે. ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતાનું પ્રતીક પણ આ નવા બંદર ગામ આવેલું છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. માધવપુરના ચિંગારિયા ગામે આજે પણ હાથમાં આથી તૈયાર કરેલા ગરમ ધાબળાનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. આ
આજના આધુનિક અને ઝડપી જમાનામાં તેમજ હેન્ડલૂમ અને કાપડની મિલોમાં તૈયાર થતા ગરમ ધાબળા ધાબળીઓ કરતા આજના આધુનિક અને ઝડપી યુગમાં પણ હાથ બનાવટથી તૈયાર કરવામાં આવેલા ગરમ ધાબળા અને કમર ઓઢવાનું આજે પણ અનોખું મહત્વ છે. આમ તો હાથ વણાટકામનો વ્યવસાય મૃતભાઈના આરે આવીને ઉભો છે, તેમ છતાં પોરબંદર જિલ્લામાં આવેલા કેટલાક ગામોમાં આજે પણ હાથ વણાટકામનો વ્યવસાય પરંપરાગત ચાલતો હોવાની વિગતો સાંપડી છે. પોરબંદર જિલ્લા તાલુકાના છેવાડે આવેલ માધવપુરની નજીકમાં 6 કિલોમીટર દૂર આવેલા નાના એવા ચિંગરિયા ગામમાં આજે પણ હાથ વણાટકામનો વ્યવસાય જોવા મળી રહ્યો છે. ભાદવપુર વિસ્તારના પત્રકાર શાંતિલાલ મેવાળા ચિંગરિયા ગામે લીધેલી મુલાકાત દરમિયાન ચિંગરિયા ગામના રહીશ કેશુભાઈ ભીખાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 3000ની વસ્તી ધરાવતા ચિંગરિયા ગામે ખાસ કરીને મેર સમાજ અને દલિત સમાજના લોકોની વસ્તીની સંખ્યા વધુ છે. તેમાં આ ગામે આમ તો ખાસ કરીને ખેતીકામનો વ્યવસાય છે, પરંતુ આ ગામના દલિત સમાજના લોકોએ વારસાગત વણાટકામનો વ્યવસાય આજે પણ જાળવી રાખવામાં પોરબંદર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચિંગરિયા ગામે અંદાજે 50 જેટલા દલિત પરિવારના રહેતા તમામ લોકો વણાટકામ ઉપર નિર્ભર રાખે છે અને તમામ ઘરે હાથ વણાટકામની હાથચાળો આજે પણ જોવા મળે છે. આ ગામે 4 જેટલી હાથચાળ વણાટકામની સહકારી મંડળીઓ પણ કાર્યરત છે. તેમજ હાથ વણાટકામનો વ્યવસાય કરતા ચિંગરિયા ગામના તમામ દલિત પરિવારના લોકો સુખ સંપન્ન હોવાનું જણાવ્યું હતું. ચિંગરિયા ગામના વણકર સમાજના લોકો દ્વારા હાથ વણાવટથી હાથચાળ મારફત ગરમ ઉનમાંથી તૈયાર કરવામાં આવેલા ગરમ ધાબળા અને કાબળો શિયાળાની કડકડતી ઠંડીમાં ઓઢવાની કંઈક ઓર મજા હોય છે. ચિંગરિયા ગામે રબારિયા ધાબળાઓ પણ જોયા જવા હોય છે. ગમે તેટલી કડકડતી ઠંડી ભલે હોય, ખુલ્લા મેદાનમાં આ એક જ રબારિયો ધાબળો ઓઢવામાં કાફી થઈ પડે છે. તેમજ ચોમાસાની સિઝનમાં પણ આ રબારિયો ધાબળો એવો જ કામ આવે છે. ગમે તેવું દૂધમાં વરસાદ ભલે ને પડતો હોય, આ રબારિયો ધાબળો ખુલ્લામાં માથે ઓઢીને સુઈ રહેવાથી વરસાદથી બચી શકાય છે. પરંપરાગત હાથ વણાટકામનો વ્યવસાય ચિંગરિયા ગામના વણકરોએ આજે પણ જાળવી રાખીને જીવંત રાખ્યો છે, તેમ કેશુભાઈ સોલંકીએ માહિતી આપતા અંતમાં જણાવ્યું હતું. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. કચ્છ જિલ્લાના રાયણ ગામમાં સૌ કવિતાએ પોતાની 8 વર્ષની બરાબર જાતીય શોષણ કરતા ચર્ચા મચી ગયો. સમગ્ર કચ્છમાં ખળભળાટ મચાવનારો કિસ્સો માંડવી તાલુકાના રાયણ ગામના જુસબ ઉર્ફે ધૂળોએ કરેલું 8 વર્ષની સાવકી પુત્રી પર સતત 2 વર્ષ સુધી અવારનવાર બળાત્કાર ગુજારવાનું બહાર આવ્યું છે. અવારનવાર વિકૃત હરકતો કરતા પિતાને સમાજ અને ગ્રામજનો દ્વારા પણ સમજાવવામાં આવ્યો હતો, પરંતુ વિકૃત માણસ ધરાવતા સાવકા બાપ દ્વારા 8 વર્ષની બાળાનું સતત શોષણ ચાલુ રાખ્યો હતો. ભોગ બનાવી બાળાની માતાએ જુસબ ઉર્ફે ધૂળા સાથે લગ્ન કરેલા અને હાલ તેને પ્રસૂતિ આવવાની હોવાથી આ બાળકીની માતા તેના પિયર પશ્ચિમ બંગાળ બેન હોવાના કારણે બાળાની એકલતાનો લાભ લઈને જુસબે તેની હવસનો શિકાર 8 વર્ષીય આંગળીયા પુત્રીને બનાવતા ચર્ચા સાથે ઠેર ઠેરથી તેને ધિકારો વરસાદ વરસ્યો હતો. રાયણ ગામનો વતની એવો જુસબ વિકૃત માણસ ધરાવતો હોવાથી ઘણીવાર લોકો દ્વારા તેને સમજાવવામાં પણ આવ્યો હોવાની વાત ગ્રામજનોએ કરી હતી, છતાં પણ આવી હરકતો ચાલુ રહેતા ગામની જાગૃત મહિલાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. બાળાને પોલીસ દ્વારા પૂછવામાં આવતા તેણે પણ આ બાબતે પોલીસને સમર્થન આપ્યું હતું. બાદમાં આરોપીને પોલીસ દ્વારા પૂછતાછ કરવામાં આવતા તેણે પણ ગુનાની કબૂલાત કરી હતી. હાલ તેની વિધિવત ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. વધુ તપાસ માંડવીના પીએ આરસી ગોહિલ કરી રહ્યા છે. અહેવાલ રમેશ ગઢવી સાથે એબીસી ન્યૂઝ ભુજ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અરે ઉડી ગઈ, ક્યાં ગઈ? જલ્દી જલ્દી, અરે કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. દો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેર્સ. પપ્પા, હું પાસ થઈ ગઈ. વેરી ગુડ, શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા, શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌ પ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને જી તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે,
ગોડાદરા ડિંડોલી રોડ સુરત. અમારી અન્ય શાખાઓ સનરાઇઝ વિદ્યાલય ગોડાદરા સુરત, સનરાઇઝ વિદ્યાલય ડિંડોલી સુરત, શારદા હિન્દી વિદ્યાલય પરવટ પાટિયા સુરત. શહેરા તાલુકાના 10 ગામોનો હાસેલાવ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, રેશન કાર્ડનું વિભાજન, સીએફએલ બલ્બ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, બેંકમાં ખાતું ખોલાવવું જેવી અનેક યોજનાઓ એક જ છત્ર નીચે શહેરા તાલુકાના ગ્રામજનોને મળી રહે એ માટે આ સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 2000 લોકો એનો લાભ લઈ રહ્યા છે. સાહેબ, આમાં આચારસંહિતા લાગુ નથી પણ આ જે આચેલાવ તાલુકો છે અને ગામ છે એમાં પંચાયતની ચૂંટણી નથી એટલે આચારસંહિતા લાગવાનો પ્રશ્ન નથી. પ્રાથમિક શાળા ચાલુ છે કે બંધ છે? પ્રાથમિક શાળા પણ ચાલુ છે. પ્રાથમિક શાળાના બાળકોને બેસવા માટેની કોઈ તકલીફ છે? પ્રાથમિક શાળાના બાળકો એમના વર્ગ અલગ જ છે. જેવા કે મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, રેશન કાર્ડ, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય પેન્શન જેવી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એક તરફ પ્રાથમિક શાળા ચાલુ હોય અને શાળાના 210 જેટલા બાળકોને શિક્ષણ મેળવવા વર્ગોમાં બેસવા માટે મુશ્કેલી પડી હતી અને 210 જેટલા બાળકોને બે જ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યા હતા, જેનાથી બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું તેવો પ્રશ્ન થઈ પડ્યો હતો. કારણ કે શાળાના બીજા ઓરડાઓમાં સેવા સેતુ કાર્યક્રમ હોવાથી સેવા સેતુ કાર્યક્રમ માટે કામગીરીમાં લેવાયા હતા અને શાળાનો ગ્રાઉન્ડ પણ સેવા સેતુ કાર્યક્રમમાં લેવાયો હતો, જેથી શાળાના બાળકોને પણ અવર જવર કરવામાં તેમજ શિક્ષણ મેળવવામાં અને બેસવામાં મુશ્કેલી પડી હતી. આવા કાર્યક્રમો શાળા ચાલુ હોય તે સમયે અન્ય સ્થળે રાખવામાં આવે તો શાળાના બાળકોનું પણ શિક્ષણ બગડે નહીં અને સરકારનો કાર્યક્રમ પણ થાય તેવું કરવું જોઈએ. વધુમાં લોક ચર્ચાઓથી એવું પણ સાંભળવામાં આવતું હતું કે હાલ અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની હોય અને ઉમેદવારો એકબીજાના હરીફમાં ચાલતા હોય અને પ્રચાર પણ ચાલતો હોય તેવા સમયે આવા કાર્યક્રમમાં રાખવામાં આવતા હોય છે, તો એમાં આચારસંહિતા લાગુ પડતી હશે કે કેમ? કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં આવા કાર્યક્રમો યોજે છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી ગ્રામ પંચાયત વિસ્તારની જ હોય છે. આ કાર્યક્રમમાં શહેરના મામલતદાર કેવી ગોદર તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાના કર્મચારીઓ સહિત તમામ વિભાગના કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ એક બાદ શહેર સાથે બીજી ન્યૂઝ શહેરા. ભુજમાં આવેલ માનવ સેવાની જ્યોત જલાવવા જનસંઘ મહિલા મંડળની એબીજી ન્યૂઝે લીધી વિશેષ મુલાકાત. ભુજમાં મહિલાઓ દ્વારા ચાલતા સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર ભુજના મહિલા મંડળોમાંનું એક એવું હેમસંધ્યા મહિલા મંડળ છે. આ મંડળમાં 25 વર્ષથી લઈને 85 વર્ષ સુધીની મહિલાઓ સક્રિય રીતે જોડાયેલી છે. 230 જેટલી સંખ્યા હાલ આ મહિલા મંડળના સભ્યોની છે. તમામ મહિલાઓ જરૂર પડીએ ખભે ખભા મિલાવી કોઈને મદદરૂપ થવાની તૈયારી સાથે રોકડ સહાય પણ જરૂરિયાતમંદોને આપી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. ખાસ તો ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેલી બહેનો અને વાત્સલ્ય ધામના બાળકોને હૂંફની વધારે જરૂર હોય છે. આ મંડળ તેમના માટે વધુમાં વધુ સક્રિય રહે છે. આ મંડળની પ્રવૃત્તિઓ કાબિલેદાદ છે જ, પરંતુ મંડળમાં જોડાયેલી મોટી ઉંમરની બહેનો જેમને માજી કહી શકાય તેવી ઉંમર ધરાવે છે તે પણ કહે છે, અમે કોઈને પણ કાંઈ તકલીફ પડે તો સેવાકીય પ્રવૃત્તિ કરવા તૈયાર છીએ. ખરેખર વૃદ્ધાવસ્થામાં પરિવારની હૂંફ લેવાની જરૂર પડે છે, પણ આ મંડળમાં જોડાયેલી મહિલાઓ એક જ પરિવારના છીએ તેવી લાગણી સાથે બીજાને હૂંફ આપવાની તૈયારી બતાવનારને અન્ય મહિલાઓ કે જેઓ પરિવાર સાથે રહેવા છતાં માનસિક તાણ અનુભવતી હોય તેમને આ મંડળના સંપર્કમાં રહેવાથી ચોક્કસ ફાયદો થાય. જોઈએ અમારા પ્રતિનિધિ સાથે મંડળની બહેનોની વિશેષ મુલાકાત. અહેવાલ રમેશદાર ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. ગામની એકતા એટલે કે ચૂંટણી સૌરસ, આનું જે ઉદાહરણ જૂનાગઢ જિલ્લાના બંસી તાલુકાના સેલારા ગામે જોવા મળે છે. જ્યાં 1947 થી નથી યોજાઈ ચૂંટણી. જૂનાગઢ નજીકના બંસી તાલુકાનું સેલારા ગામ એટલે કે ગિરનારની ગોદમાં વસતું આ ગામ કુદરતી સૌંદર્ય અને અલૌકિક વાતાવરણ આ ગામની ખાસિયત છે. આ ગામમાં કુલ વસ્તી 550 ની છે, તેમાં આહીર સમાજનું વર્ચસ્વ છે. આ ગામમાં પ્રવર્તમાન પંચાયતની ચૂંટણીમાં 8 વોર્ડ અને સરપંચ પદ મળી કુલ 9 મહિલાઓને પંચાયતની શાસન ધુરા ગ્રામજનોએ સોંપી છે. મહિલા સશક્તિકરણને પ્રેરણા મળે એવા શુભ હેતુથી સમસ્ત ગ્રામજનો એક સંઘ થઈ
મહિલાઓને શાસન દૂરા સોપી ગામને સમરસ બનાવ્યો છે ત્યારે ગામની એકતા સંપ્રમ ઉત્તમ ઉદાહરણ તેલાલા ગ્રામજનોએ પૂરું પાડ્યું છે. વંથલી તાલુકાનું શિલરા ગામ અને મારું નામ માનણભાઈ ગીગાભાઈ બારડ. હું 20 વર્ષ ત્યાં પંચાયતના સરપંચ તરીકે ચૂંટાતો આવું છું અને ઘણા બધા વિકાસના કામો કર્યા છે. અને અમારે જ્યારે આ બિનહરીફ ચૂંટણી થાય છે ત્યારે ગામના વડીલો સાથે મળી અને બધા નક્કી કરીએ છીએ અને જે નક્કી કરે તેને સરપંચ બનાવી દઈએ છીએ. બરોબર છે. પછી બીજું કે અત્યારે આ મહિલા અનામતનો હતું એટલે મહિલાઓનો વારો નહીં, મહિલાઓ સરપંચ બનાવી દીધી અને છેવાડા મંત્રી તાલુકાનો છેવાડાનું ગામ છે અને વિકાસથી થોડુંક વંચિત છે, તો આમાં સરકાર આમાં ધ્યાન આપે અને અમારા ગામનો વિકાસ સારો થાય એ અપેક્ષા હતી. તેલરા ગામે 1947 એટલે કે પંચાયતારો અમલમાં આવ્યો ત્યારથી આજ દિન સુધી આ ગામમાં ક્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. પોતાની પ્રતિષ્ઠા મેળવવા ખરાખરીના ખેલ ખેલાય છે. ત્યાં તો આ ખેલ લોહિયાળ જંગમાં પણ પ્રવર્તિત થાય છે. ચૂંટણી પૂરી થયા પછી પણ ચૂંટણી સમયના મતભેદો અને સડસડની લડાઈઓ ગામની પ્રગતિ અને વિકાસને રૂંધે છે. જ્યારે તેલરા ગામે જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ગામના બુઝુર્ગ વડીલો સાથે મળી કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર ગામનું શાસન કોને સોંપવું તે નક્કી કરે છે, જે અન્ય ગામના ગ્રામજનોને એકતા અને અખંડિતતાનો સંદેશો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારે આજે આવનારી 2017 ચૂંટણીમાં હું શેલરા ગામ પંચાયત ચૂંટણીમાં સભ્ય તરીકેની મારી વરણી થઈ છે અને અમારા ગામમાં આ વર્ષો જૂની પ્રણાલિકા ચાલી આવે છે કે ગામના વડીલો ભેગા થઈ અને જે લોકોને એમ વિચારે કે આ આપણે ગામના સરપંચ યોગ્ય છે એની નિમણૂક કરે છે અને અમારે આવનો યુવા વર્ગ પણ આજથી સ્વીકાર્ય કરે છે જે કાંઈ છે. તો આજે આવનારી ચૂંટણીમાં અમારે સરકાર સુધીના નિયમ મુજબ એવી છે કે અમારે સ્ત્રી અનામતનો વારો આવ્યો છે. તો આજે અમારે માંડા બાપા વર્ષો જૂના પરંપરાથી કેટલા વર્ષોથી સરપંચ તરીકેની નિમણૂક કરેલ છે, તો આજે અમારે સ્ત્રી અનામતને લીધે તેમના ધર્મપત્ની રૂપીબેનનો પણ અમે લોકોએ ગામના લોકોએ સાથ સહકાર આપી અને સરપંચ તરીકે નિમણૂક કરી છે. તો આ લોકો અમે હું પણ જીણીબેન પીઠિયા વોર્ડ નંબર 7 સભ્ય તરીકે નિમણૂક થઈ છે મારી. તો અમે બધી બહેનોની પેનલ રાખેલી છે ગામની અંદર. તો અમે આજ બધી બહેનો વતી હું બધાનો આભાર માનું છું અને અમને વિકાસના કાર્યમાં ગામ આખાનો સારો એવો સહકાર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિંદ. 20 વર્ષથી તેલરા ગામ પંચાયતમાં સરપંચ પદે બિરાજમાન માંડળભાઈ ગીગાભાઈ બારડે મીડિયાને જણાવ્યું હતું કે પંચાયતની સમરસ ચૂંટણી ગ્રામજનોની એકતાની દેન છે. ગત ટર્મમાં પણ સમરસ થયેલ ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરત હસ્તે 3,12,000 પુરસ્કાર પણ મળેલ હતું. તેલરા ગ્રામ પંચાયત 1947 થી અત્યાર સુધી બિનહરીફ થતી આવે છે, પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે તેલરા ગામથી જિલ્લા મથક જુનાગઢ જવા 9 કિલોમીટર અને તાલુકા મથક વંથલી આવવા 13 કિલોમીટરનું અંતરના રોડ રસ્તાઓ અને માર્ગ સદંતર જર્જરી થઈ ગયા છે. છતાં પણ વહીવટીતંત્ર સમરસ ગ્રામ પ્રત્યે સતત ઉદાસીનતા દાખવી રહી છે. ગામના વિકાસ માટે વહીવટીતંત્ર સજાગતા દાખવે અને યોગ્ય સાથ સહકાર આપે તેવી અપેક્ષા ગ્રામજનો સેવી રહ્યા છે. અહેવાલ અજય માંડવી સાથે એબીસી ન્યૂઝ વંથલી. પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકાના મેઘા ગ્રામ પંચાયતની ચૂંટણીના સભ્યની ઉમેદવારી પત્ર રદ થતા વિવાદ સર્જાયો. પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકામાં 39 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેના ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 14/12 રોજ હતી અને ઉમેદવારોને પ્રતિકાર પાણી પણ તારીખ 14/12 રાખવામાં આવી હતી, જેમાં મેઘા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 ઉમેદવાર નવીનભાઈ કુમારભાઈ પરમાર તેમજ દિલીપભાઈ લાલાભાઈ પરમારે વોર્ડ નંબર 6 સભ્ય માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ચકાસણી વખતે દિલીપભાઈ લાલાભાઈ પરમારના 3 બાળકો હોવાનું જણાવી તેનું ઉમેદવારી પત્ર રદ કરાયું હતું. ગ્રામ પંચાયતની ફરમાર નામ પરમાર દિલીપભાઈ લાલાભાઈ વોર્ડ નંબર 6 ઉમેદવાર બરાબર સભ્ય તરીકે ઉમેદવારી કરવા માટે મેં નંબર 6 ફોર્મ ભર્યું હતું. જે તે ફોર્મ મૂક્યા પછી સામેનો ઉમેદવાર પરમાર નવીનભાઈ કુમારભાઈ નંબર 6 મૂકવાથી એ લોકોએ વાંધા અરજી મૂકી કે 3 બાળકનો ફોર્મ રિજેક્ટ થયું. એની સામે એને તાલુકા પંચાયતમાંથી લોન લીધેલી શૌચાલય બનાવવા માટે તાલુકા પંચાયત 12,000 રૂપિયા ચૂકવેલા લઈને પૈસા વાપરી નાખ્યા સરકારીના અને શૌચાલય બનાવ્યું નથી જગ્યા પર, તે મને ખબર હતી એટલે મેં વાંધા અરજી રજૂ કરી ચૂંટણી અધિકારી સાહેબ શ્રી નડાદરિયા સાહેબની. એ રજૂ કરતો એનું પણ ફોર્મ ચૂંટણી અધિકારી સાહેબે ના મંજૂર કર્યું. ના મંજૂર કરવાથી બંને પાર્ટી અમે 4:30 નીકળી ગયા ગરીબો દુકાને. ગયા પછી તેનું ફોર્મ રાત્રે ફરીથી તાલુકા પંચાયતે 12,000 રૂપિયા આપ્યા છે અને ખરેખર શૌચાલય છે એવું પ્રૂફ તાલુકા પંચાયતે આપી
અને મંજૂર કર્યું. સવારે પૂછવાથી થકી કે મેં આ બેઝ પર મંજૂર કર્યું, મને પુરાવો આપ્યો એટલે તાલુકા પંચાયત. એટલે આપણે એની કોપી લઈ, અને ખરેખર તે ખોટું છે, કોપી તાલુકા પંચાયતની શું કોપી કરવાનો? સામેનો ઉમેદવાર પરમાર નવીનભાઈ કુમાનભાઈનો સંબંધમાં થાય સાળવો નવી પ્રવીણભાઈ ખાનાભાઈ પરમાર રેભંડોએ આ ભાઈ મળી સંબંધના નાતે ઓફિસમાંથી ફોટો ફોટો કરી અને મેળવી આપી. રજૂ કર્યો હોવાથી પરમાર દિલીપભાઈ લાલાભાઈ નું કહેવું છે કે નવીનભાઈ ના ઘરે શૌચાલય નથી, તેમ છતાં તેને શૌચાલય હોવાનો દાખલો આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી નવીનભાઈ નું ઉમેદવારી પત્ર રદ કરવા રજૂઆત કરાઈ હતી. હવે જોવાનું એ રહ્યું કે આ અંગેની તપાસ કોણ કરશે અને સાચું જૂઠું કોણ બહાર લાવશે તે હવે જોવાનું રહ્યું. અહેવારી બાદ છેક સાથે બીજી શહેરા. રાજકોટ મહાનગરપાલિકામાં યોજાનાર જનરલ વોર્ડમાં મેયરે પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવી દેતા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ મેયરના ટેબલ ઉપર ચડી જઈ છાજિયા લીધા. રાજકોટ મહાનગરપાલિકામાં શનિવારે મળનાર જનરલ વોર્ડમાં મેયરે પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવી દેતા તેના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ મનપા કચેરીમાં શુક્રવારે સાંજે બઘરાટી બોલાવી હતી. મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરને તાળાબંધી કરી મહિલા કાર્યકર્તાઓએ મેયરના ટેબલ ઉપર ચડીને છાજિયા લીધા હતા. કચેરી બહાર ચોકમાં આંદોલનની છાવણી પાસે ચકાજામ કરી દીધો હતો. જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં તોફાની તત્વો ઘૂસી જાય છે અને જયારે ગરમા ગરમી ભરી ચર્ચા થાય છે ત્યારે તોફાની તત્વો રેલી ઠગીને છેક મંચ સુધી ઘસી આવે છે અને તોડફોડ કરે છે. જનરલ બોર્ડની ગરિમા સચવાતી નથી. પ્રેક્ષક ગેલેરીમાંથી કાકરી ચાળો થાય તેની જવાબદારી શું વિપક્ષ લેશે તેવું રાજકોટના મેયર ડોક્ટર જેમલભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું. શુક્રવારે સાંજે કોંગ્રેસે કોર્પોરેશન ચોકમાં ચકાજામ કર્યો હતો. બાદમાં ટોળું કચેરીની અંદર ઘૂસી ગયું હતું અને મેયર તથા કમિશનર લોબીમાં તાળાબંધી કરી હતી. ટોળાએ નેમ પ્લેટમાં તોડફોડ કરી હતી. મહિલા કાર્યકર્તાઓએ મેયર ચેમ્બરમાં ઘૂસી ટેબલ ઉપર ચડીને છાજિયા લીધા હતા. બનાવને પગલે વિજિલન્સ પોલીસ ઉપરાંત સિટી પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. અહેવાલ નરેન્દ્ર પેઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં જનરલ બોર્ડ પૂરું થયે પ્રશ્નોના જવાબો હવે મનપાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેવું મહત્વનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા લેવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વર્ષોથી પ્રશ્નોના ઉત્તરો આપવામાં આના કારણે ઢીલ વગેરેના મુદ્દે તંત્ર શંકાના દાયરામાં રહ્યું છે. તે સ્થિતિ ધ્યાને આવતા હવે આવતીકાલે જનરલ બોર્ડ પૂરું થયા સુધીના સમયમાં બોર્ડમાં પૂછાયેલા તમામ 42 પ્રશ્નોના જવાબો મનપાની વેબસાઇટ પર મૂકી દેવાશે. મનપાની સામાન્ય સભામાં પ્રશ્નો સભ્યો દ્વારા પૂછાય છે અને તેના જવાબો આપવાની જવાબદારી અધિકારીઓની હોય છે. અત્યાર સુધી આ પ્રશ્નોના ટાઈપ કરેલા કાગળના જવાબ અપાય છે. જોકે આ જવાબો પણ જાહેર તો થતા જ હોય છે પણ તેમાં મન પડે તે જાહેર થાય અને ન થાય તેવું શંકાજનક વલણ રહ્યું છે. આ જવાબદારીમાંથી કેટલાક અધિકારીઓ ચાલાકીપૂર્વક છટકતા રહ્યા છે પણ હવે પારદર્શક વહીવટમાંથી હવે 41 વર્ષમાં કોંગ્રેસમાં સ્વર્ગસ્થ જયંતિભાઈ કુંડલેથી લઈને ગાયત્રીબા વાઘેલા સુધીના વિપક્ષના ખૂબ સભ્ય નેતાઓ ચૂંટાઈને આ કોર્પોરેશન બોર્ડમાં બેઠા છે. પરંતુ જે પ્રકારે આજે જે લોકોએ કોંગ્રેસના મિત્રોને ટ્વીટા છે અને આ લોકશાહીમાં બોર્ડમાં પૂર્ણપણે ચર્ચા કરી શકાય, ચર્ચા કરવાને બદલે કોર્પોરેશનની બહાર વિરોધ પ્રદર્શન કરીને લોકોનો દ્રોહ કર્યો છે. મારી કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે લોકશાહીમાં વિરોધ ચોક્કસ હોઈ શકે પરંતુ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ભવિષ્યમાં રાજકોટ કોર્પોરેશનમાં ન બને. આ કોર્પોરેશનની એક ગરિમા છે. સ્વર્ગસ્થ જયંતિભાઈ કુંડલેથી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયારથી લઈને એ પ્રકારના નગરસેવકો ચૂંટાયેલા છે. ત્યારે નગરસેવક તરીકે અહીંયા વર્તે આવા છીછોરા બાળ સહજ વિરોધ કરીને લોકશાહીની ગરિમાને ભણે નહીં. પ્રશ્નના ઈ જવાબો અપાશે. આ નિર્ણયથી પ્રશ્ન પૂછનાર અને નહીં પૂછનાર દરેકે જાણી શકશે કે ક્યાં સભ્યએ શું અને કેવો પ્રશ્ન પૂછ્યો અને તેનો સત્તાવાર જવાબ. આ અંગે આજે મોડી સાંજે મ્યુનિસિપલ સૂત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ પૂરું થયા બાદ પ્રશ્નના ઉત્તરો વેબસાઇટ પર મૂકી દેવાશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ 3 દિવસથી આ મુદ્દે ઉપવાસ પર ઉતરી હતી અને વારંવાર ગાંધીનગર જઈને પણ રજૂઆતો કરી રહી હતી પણ કોંગ્રેસ વર્ષોથી જે મુદ્દો વિરોધ કરી રહી છે તે મુદ્દો હવે રહેશે નહીં. એવા હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. સાવરકુંડલામાં આવેલ દરબારગઢ નગરપાલિકામાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો. સાવરકુંડલા શહેરમાં આવેલ દરબારગઢ નગરપાલિકામાં ગુજરાત સરકારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ માનનીય મંત્રીશ્રી બીબી ભગાસિયા સરકારશ્રી દ્વારા શહેરોના આ સેવા સેતુ કાર્યક્રમની અંદર
વોર્ડ વાઇઝ આ કાર્યક્રમ કરવાના છે. આજે અહીંયા 3 વોર્ડનો કાર્યક્રમ છે. આ 3 વોર્ડની અંદરથી ઘણા બધા રેશનિંગ કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, એવા જે આજ સુધી ન થયેલા લોકોના કામો એક સાથે અહીંયા સ્થળ ઉપર જ કામ થાય. સાંજ સુધીમાં જેટલી અરજી આવે એ 100% નિકાલ કરવામાં આવે એવા હેતુથી સરકારનો આ સેવા સેતુ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ અંતર્ગત આખા એ ગુજરાતની અંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને લાખો અરજીઓના સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યા છે એવો આજે આ કુંડલાની અંદર 3 વોર્ડનો કાર્યક્રમ છે. અહીંયા પણ હજારોની સંખ્યામાં આજના પ્રશ્નો છે એ સ્થળ ઉપર 100% નિકાલ થશે અને લોકોના સ્થળ ઉપર જ કામ. જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી, સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ શ્રી મયુરભાઈ ઠાકર, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શ્રી કેશુભાઈ લાડવા તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. એમાં યોગેશ સોનારકા સાથે એવીજીને સાવરકુંડલા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું ઉપવાસ આંદોલન સમેટાયું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોને મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી પ્રશ્નોના જવાબો નહીં અપાતા વિપક્ષી નેતા સહિત 3 કોંગી કોર્પોરેટરોએ છેલ્લા 3-3 દિવસથી કોર્પોરેશન કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને ગઈકાલે બપોરે કમિશનર ચેમ્બરમાં ઘેરાવ તથા સાંજે કચેરીમાં તાળાબંધી તથા રસ્તા પર ચકાજામ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતા. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ વિપક્ષી નેતાને કોર્પોરેટરોના પ્રશ્નોના જવાબો રાતોરાત આપી દેતા આજે સવારે ખુલતી કચેરીએ વિપક્ષી નેતા સહિત 3 ઉપસ્થિત કોંગી કોર્પોરેટરોએ પારણા કર્યા હતા અને કોંગી કાર્યકરોએ લોકવિજય ઉત્સવ મનાવ્યો હતો. આ અંગે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે લોકશાહીના મુદ્દે તંત્ર અને ભાજપના શાસકોને ગઈકાલે ચમત્કારો દેખાડી દેતા થઈ મોડી રાત સુધી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ અધિકારીઓને દોડાવી કોંગી કોર્પોરેટરોના પ્રશ્નોના જવાબો પહોંચાડી દીધા હતા. ઉપરાંત જંગલપોરના પ્રશ્નોના જવાબ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકી દેવા ખાતરી આપી હતી. આમ લોકશાહીનો વિજય થયો છે. આ ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના ઉપનેતા મનસુખ કાલરિયા, દંડક અતુલ રાજાણી જોડાયા હતા. તેઓ સાથે 100થી વધુ કોંગી કાર્યકરો આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સંઘ પ્રદેશ દીવનો 56મો મુખ્ય દિન ઉજવણીની તૈયારીઓ. દીવનો ઇતિહાસ ભાતીગળ અને ભવ્ય. પુરાણકાળમાં આ પ્રદેશ જલંધર ક્ષેત્ર તરીકે ઓળખાતો. આવતીકાલે આ સમયે આ ચેનલ પર તો ત્યાં સુધી જોવાની ચૂકતા નહીં. એવી જ રીતે નમસ્કાર.